वीटीवी न्यूज साथे मनीषा विरप्पा समाचार की शुरुआत में बात करीशू। गांधीनगर विधानसभा में प्रश्नोत्तरी दरमियान गृह में वीटीवी उल्लेख करायो। विपक्ष नेता शंकर सिंह वाघेलाए वीटीवी उल्लेख कर्यो हतो। एक टीवी चेनल में रवि पुजारी फोन कर्यो होवानो उल्लेख करायो। कोई टीवी चेनल में बात करे छता पुलिस ओळखी शकती नथी। शंकर सिंह वाघेलाए आवी रीते उल्लेख कर्यो हतो। महत्वपूर्ण छे वीटीवी एडिटर रवि पुजारी साथे टेलिफोनिक वातचीत करी हती। वातचीत दरमियान रवि पुजारीए वीटीवी एडिटर समक्ष चौंकावनारो खुलासो कर्यो हतो। राजकोट में जड़पाल डी गेंग ना चार शार्प शूटर रवि पुजारी ना मानसो छे अने कह्यु के दाऊद गेंग हवे खतम थई रही छे। આંગે વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, જે રીતે વીટીવીના એડિટર સાથે રવિ પૂજારીએ વાત કરી હતી અને અનેક ખુલાસાઓ કર્યા હતા અને ત્યારબાદ હવે આજે વિધાનસભામાં આ મુદ્દો શંકરસિંહ વાઘેલા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, સમગ્ર મામલે માહિતી આપશો? ચોક્કસથી મનીષા, બે દિવસ પહેલા જે આ પ્રમાણે ઘટના બની હતી, જે રવિ પૂજારી છે, રવિ પૂજારીએ વીટીવીના એડિટર સાથે જે ટેલિફોનિક વાતચીત કરી હતી, અનેક ખુલાસાઓ એ વાતચીતમાં થયા હતા, ત્યારબાદ લાઈવ પણ તે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી અને એ મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં ઉછળ્યો છે ત્યારે કોના દ્વારા કરવામાં આવ્યું છે? આપણી સાથે હિતલ પારેખ છે ચર્ચા માટે। હિતલ, ખાસ કરીને ગૃહમાં આ મુદ્દો ઉછાળ્યો, કોણે મુદ્દો લીધો હતો, શું રજૂઆત થઈ હતી? જી મેહુલ, ખાસ કરીને જણાવી દઉં કે જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યોને રવિ પૂજારી દ્વારા ધમકી આપવામાં જે ઘટનાઓ ઘટી રહી છે અને સ્વાભાવિક છે કે આ ઘટનાઓને પગલે હવે હોળી ધૂળેટીનું વેકેશન પડવાનું છે, મિની વેકેશન છે, એ દરમિયાન ધારાસભ્યો પોતાના મત વિસ્તારોમાં જશે ત્યારે શંકરસિંહ વાઘેલાએ પ્રશ્નોત્તરી વર્ષ બાદ આ આખો મુદ્દાને ઉપાડ્યો હતો અને શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ટીવી છે વી ટીવીને જે પ્રકારે રવિ પૂજારી દ્વારા ફોન કરવામાં આવ્યો અને એ પ્રકારે ખુલ્લી ત્યાં પણ એને ધમકીઓની જે વાત થઈ છે કે ધારાસભ્યોને તેને ફોન કર્યા છે એવા પ્રકારનો જે સ્વીકાર કર્યો છે, આ એક એમને એક ચિંતા રીતે વ્યક્ત કરી હતી કે જ્યારે ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં જશે તો તેમની સલામતીનું શું? આ મુદ્દો શંકરસિંહ વાઘેલાએ ઉપાડ્યો હતો અને ત્યારબાદ આ જે સમગ્ર ઘટના છે જેમાં જેમને ફોન કોલ આવ્યો છે, કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય સી કે રાહુલજીએ પણ જણાવ્યું હતું કે વી ટીવી જે મુદ્દો ઉપાડ્યો છે, જે રવિ પૂજારાની લાઈવ વાતચીત વી ટીવીના એડિટર ઈશુદાન ગઢવી સાથે થઈ છે અને તેમાં જે પ્રકારે રવિ પૂજારી વાત કરી રહ્યો છે અને ખંડણી માગવાની વાત થઈ રહી છે, આ તમામ મુદ્દાઓને ગૃહમાં આજે સી કે રાહુલજીએ પણ ઉપાડ્યા હતા અને તેઓએ પણ શાંતિ સલામતી સંદર્ભની વાત કરી હતી અને ગૃહમાં એ સંદર્ભે વી ટીવીનો પડઘો પડ્યો હતો। વી ટીવીની જે વિશ્વસનીયતા છે એને એક વિધાનસભા ગૃહના ફ્લોર પર પણ સમર્થન મળ્યું છે। જી એટલે ખાસ કરીને જે રજૂઆત વિપક્ષના નેતાએ પણ કરી, ધારાસભ્યને જેને ધમકી મળી છે તેને પણ કરી, તો સરકાર તરફથી કોઈ જવાબ આવે કે? જી ચોક્કસ, જ્યારે શંકરસિંહ વાઘેલાએ આ મુદ્દો ઉભો કર્યો અને સી કે રાહુલજી સહિતના ધારાસભ્યોએ સમગ્ર રીતે વાત કરી કે વી ટીવીમાં જે પ્રકારે રવિ પૂજારાએ વાતચીત કરી છે અને 7 વાગ્યાનો લાઈવ કાર્યક્રમ થયો છે, આ તમામ મુદ્દાઓનો ગૃહમાં ઉલ્લેખ થયો ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહે પણ જવાબ આપ્યો છે અને તેઓએ ધારાસભ્યોને ખાતરી આપી છે કે તેઓને સલામતી જોઈતી હશે તો સલામતી પૂરી પાડવામાં આવશે, બિંદાસથી તેઓ મત વિસ્તારમાં જઈ શકે છે। સાથે સાથે ગૃહ રાજ્ય પ્રધાને રવિ પૂજારી ની જે ઘટનાક્રમ છે તેની દેશની તમામ એજન્સીઓ અત્યારે એની મદદ લેવામાં આવી છે અને ત્યાં સમગ્ર કેસને તેઓની તપાસ ચાલી રહી છે, ત્યારે ચોક્કસ ગૃહ રાજ્ય પ્રધાને એક તરફ ખાતરી પણ આપી હતી, સાથે એવું પણ કીધું હતું કે અત્યારે ગૃહના ફ્લોર ઉપર આ પ્રકારની કોઈ પણ વાત અથવા કોઈ પણ મારે રજૂઆત કરવી કે કોઈ પણ મુદ્દા મૂકવા એ કદાચ તપાસને અડચણરૂપ થશે, એટલે એ લોકોએ બસ એટલું જ કહીને ગૃહને ખાતરી આપી હતી કે દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં જાય અને સરકાર તરફથી જો સલામતી જોઈતી હોય તો સલામતી પણ મળે। ત્યારે સી કે રાહુલજીએ એક મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્યોને આ રીતે કેમ ધમકીઓ આવી રહી છે, ત્યારે ગૃહ રાજ્યપ્રધાને એ પણ સ્પષ્ટતા કરી હતી કે માત્ર કોંગ્રેસના ધારાસભ્યોને ધમકી આવે છે એવી ઘટના નથી, ચોક્કસ એવું કહી શકાય કે નવસારીમાં ભાજપના નેતાઓને પણ ધમકી આવી હતી। આ પ્રકારે ગૃહ રાજ્યપ્રધાને વાતચીત કરીને ધારાસભ્યોને ગૃહમાં ખાતરી આપી હતી। જી મનીષા, તો ક્યાંક ને ક્યાંક જે વીટીવી સાથે જે રવિ પૂજારીની જે વાતચીત થઈ હતી તેનો મુદ્દો ગૃહમાં ઉતર્યો હતો, પરંતુ ગૃહમાં જે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધારાસભ્યોને જે સુરક્ષા અને સલામતીની ખાતરી આપી છે અને સાથે તપાસ પણ એજન્સીઓ દ્વારા ચાલી રહી છે તેવી ખાતરી આપી છે। જી મનીષા,
बिल्कुल मेहुल, एक बात ए पण छे के अत्यार सुधी कांग्रेसना अनेक धारासभ्योने आ प्रकारना फोन आवी गया छे। वीटीवी एडिटर साथे पण रवि पुजारीए वात करी हती ने आ मुद्दो हवे विधानसभामां पण सामे आव्यो छे। आ अंगे कोई चोक्कस प्रकारनी तपास चाली रही छे हाल। ચોક્કસથી મનીષા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રવિ પૂજારીના ગુજરાતમાં જે ફોન કોલ્સ અને જે ધાર ધમકીની જે ખંડણીની માંગણીની જે શરૂઆત છે એક વર્ષ પહેલાથી થઈ હતી, અહીંયા યાદ દેવડાવી દઉં આપણે કે જે અમદાવાદના એક બિલ્ડર છે, બિલ્ડરને રવિ પૂજારીનો ફોન કોલ આવ્યો હતો અને તેણે પારડી પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આ સિલસિલો યથાવત રહ્યો હતો। આણંદ સહિત રાજ્યના અલગ અલગ જે વિસ્તાર છે વિસ્તારમાં બિલ્ડર લોબીના જે પણ વ્યક્તિઓ છે તેમને આ પ્રકારની ધાકધમકીવાળા ફોનો આવ્યા હતા, તેના ઓડિયો પણ રિલીઝ થયા હતા અને તેને લઈને પોલીસે તપાસ પણ શરૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી એ પણ પગેરું નથી મેળવી શકાયું કે આ કઈ જગ્યાએથી કોલ આવી રહ્યા છે। પરંતુ જે રવિ પૂજારીએ જે એડિટર ઈશુદાન ગઢવી સાથે જે વાતચીત કરી હતી તેણે કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયાથી બોલી રહ્યો છે, પરંતુ અલગ અલગ જે નંબર છે નંબરની ચકાસણી જે એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે તેમાં એ સ્પષ્ટ થાય છે કે આ જે ફોન કોલ્સ આવી રહ્યા છે વોઇપ દ્વારા આવી રહ્યા છે, વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે એક ઇન્ટરનેટ દ્વારા આ ફોન કોલ્સ આવી રહ્યા છે અને તેમને ધાક ધમકી આપવામાં આવી રહી છે, જેનું લોકેશન મેળવવું ખૂબ જ અઘરું છે, પરંતુ એજન્સીઓ તપાસ હાલ કરી રહી છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી જે આ પ્રકારના ફોન કોલ્સ આવી રહ્યા છે, ફોન કોલ્સમાં ખરેખર રવિ પૂજારી આ રીતે જે રીતે ધમકી આપી છે તો એ કઈ જગ્યાએ છે અને તેની સામે પોલીસ કઈ રીતે પગલાં લઈ શકે છે તે મુદ્દો મહત્વનો છે। મેહુલ, આપનો આભાર સમગ્ર માહિતી માટે। વિધાનસભામાં વીટીવીનું નામ ઉઠ્યું હતું કારણ કે વીટીવીના એડિટર સાથે રવિ પૂજારીએ વાત કરી હતી અને જેનો ઉલ્લેખ શંકર તિવાખીલાએ વિધાનસભા ગૃહમાં આજે કર્યો હતો કે એક ટીવી ચેનલ સાથે પણ જો રવિ પૂજારી વાતચીત કરી શકતો હોય તો પોલીસ કેમ ના પકડી શકે, તે ફોન કોલ્સ કરનાર કોણ છે, ક્યાંથી ફોન કરી રહ્યા છે, આ અંગે શંકરસિંહ વાઘેલાએ મુદ્દો ઉછાળ્યો હતો વિધાનસભા ગૃહમાં આજે।